નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે સંકલ્પના સ્વામી. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં વર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. મનુષ્ય આ સૃષ્ટિનું સર્વશ્રેષ્ઠ પ્રાણી છે, એના માટે કશું જ અશક્ય નથી. જો તે નિશ્ચય કરે તો ગમે તે કાર્ય કરી શકે છે. તે જીવનમાં ભૌતિક કે આધ્યાત્મિક કોઈ પણ ક્ષેત્રમાં પ્રયત્નપૂર્વક આગળ વધીને સર્વોચ્ચ શિખરે પહોંચી શકે છે. એવા અનેક ઉદાહરણો આપણને જોવા મળે છે કે જેના સંકલ્પ તથા સાહસના બળે સાવ તુચ્છ માણસો સફળતા પ્રાપ્ત કરીને પ્રખ્યાત થઈ ગયા હોય. એવા લોકોની હિંમત માણસોને આગળ વધવાની પ્રેરણા આપે છે તથા તેમનામાં સાહસ જગાડે છે. યુજેન સેન્ડો અને ચંદગાઈ રામ જેવા વિશ્વવિખ્યાત પહેલવાનો બાળપણમાં ગંભીર રોગોથી પીડાતા હતા. શારીરિક રીતે દુર્બળ એ લોકોને જીવનમાં આગળ વધવાની કોઈ આશા નહોતી. તેઓ શારીરિક રીતે સ્વસ્થ થઈ જાય એટલું જ પૂરતું હતું. પરંતુ આ બંને છોકરાઓ કંઈક જુદી જ માટીના હતા. તેઓ સૌથી શક્તિશાળી માણસ બનવા ઈચ્છતા હતા. પોતાના એ લક્ષ્યને પૂરું કરવા માટે કસરત કરવા માંડી અને એક દિવસ તેમણે પોતાના સપનાને સાકાર કરી બતાવ્યું. એમના જેવા બીજા કેટલાય દુર્બળ અને અપંગ લોકો હશે જેમણે શારીરિક સૌંદર્ય તથા રમતોમાં સર્વશ્રેષ્ઠ સ્થાન મેળવ્યું હશે. આવા લોકો આપણને પ્રેરણા આપે છે કે જો માણસ પ્રચંડ સંકલ્પ કરે અને તેની ઈચ્છા શક્તિ પ્રબળ હોય, તેની શારીરિક દુર્બળતા તેના માર્ગમાં આવી શકતી નથી. સ્ટીફન હોકિંગ, આઈન્સ્ટાઈન તથા અબ્રાહમ લિંકન આવા જ ઐતિહાસિક નાયકો છે. લિંકન તો બાળપણથી જ વિકટ પરિસ્થિતિમાં મોટા થયા હતા. તેમનો જન્મ એક કઠિયાળાના ઘરમાં થયો હતો. જંગલમાં તેના બાળકોના ભણતરની સગવડ ક્યાંથી હોય? પરંતુ લિંકન ભણી ગણીને આગળ વધવાની ઈચ્છતા હતા. પોતાના સંકલ્પના કારણે તેઓ જંગલથી દૂર આવેલી એક શાળામાં દાખલ થયા. તેમના ગરીબ માતા પિતા પાસે પુસ્તક ખરીદવાના પૈસા ન હતા, તેથી તે બાળકને અનેક માઇલ ચાલીને પુસ્તકાલયમાં જતા અને ત્યાં વાંચતો. શહેરમાં ભણવા ગયા ત્યારે ફાનસ લાવવાના પૈસા ન હોવાથી રસ્તા પર આવેલા થાંભલાના દીવાના પ્રકાશમાં અભ્યાસ કરતા. શિક્ષણની સાથે સાથે લિંકને પોતાના સમાજની પરિસ્થિતિનો પણ અભ્યાસ કર્યો. તેઓ અપશીઓ પર ગુજારવામાં આવતા ત્રાસમાંથી તેમણે મુક્ત કરાવવા માટે સાર્વજનિક જીવનમાં આવ્યા. પરંતુ ત્યાં પણ તેમને સફળતા ન મળી. 30 વર્ષ સુધી નિરાશાજનક સંઘર્ષ કર્યા પછી છેવટે તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા. સાહસિક સુરવીરો પ્રબળ ઈચ્છાશક્તિના કારણે જીવનમાં અનેક મુસીબતો આવવા છતાં કદાપી નિરાશ થતા નથી. લિંકનને ભાગ્ય સામે કદાપી હાર ન માની. તેઓ દ્રઢ આત્મવિશ્વાસ પૂર્વક દરરોજ નવા ઉત્સાહ સાથે જીવન પથ પર આગળ વધતા ગયા. આગળ જતા પોતાના પ્રચંડ મનોબળની મદદથી તેમણે અમેરિકામાંથી ગુલામીની પ્રથાને નાબૂદ કરવામાં ઐતિહાસિક ભૂમિકા નિભાવી. આજે પણ તેઓ તેમના પ્રચંડ મનોબળ તથા હિંમતના કારણે ફક્ત અમેરિકા જ નહીં પણ સમગ્ર વિશ્વમાં કરોડો લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત બની ગયા. ગ્રીસના ડેમોસ્ટનીસ બાળપણમાં તોતરા હતા, પરંતુ તેઓ બુદ્ધિમાન તથા સાહસિક હતા. તેઓ દેશની ખરાબ સ્થિતિમાં કોઈ મહત્વની ભૂમિકા નિભાવવા ઈચ્છતા હતા. વિદ્વાનો તથા દાર્શનિકોના દેશ ગ્રીસમાં બધા જ નિર્ણયો ચર્ચા વિચારણા કરીને લેવામાં આવતા હતા. ડેમોસ્ટનીસ ચોતરા હોવાના કારણે પોતાના વિચારો અભિવ્યક્ત કરી શકતા ન હતા, પરંતુ તેઓ સાહસિક જ હતા.
જે કામ કરવા દાડે તેને અચોક પૂરું કરતા. તોતરા હોવાના કારણે તેઓ લોકોની મજાકનું પાત્ર પણ બનતા. એમ છતાં દરેક નિષ્ફળતાએ તેમના સંકલ્પને વધારે મજબૂત કર્યો. તેઓ હાર માનતા શીખ્યા ન હતા. નિરંતર અભ્યાસ કરીને એક દિવસ તેઓ સર્વશ્રેષ્ઠ વક્તા બની ગયા. આ શૃંખલામાં ગાંધીજીનું નામ પણ આવે છે. જ્યારે તેમણે દક્ષિણ આફ્રિકામાં વકીલાત શરૂ કરી ત્યારે શરૂઆતમાં તેઓ કશું જ બોલી શકતા ન હતા. શ્રોતાઓ જોઈને જ તેમને પરસેવો છૂટી જતો અને તેઓ હાસ્યાસ્પદ બની જતા. પરંતુ યુવક મોહનદાસ પોતાના પ્રચંડ સંકલ્પના બળે આગળ જતા ધુરંધર વક્તા બની ગયા. અંગ્રેજ સરકાર પણ તેમનાથી ગભરાતી હતી. આઇન્સ્ટાઇન શાળા જીવન દરમિયાન સાવ નબળા વિદ્યાર્થી હતા. પરંતુ જ્યારે તેમણે સંકલ્પ કરીને લગનપૂર્વક અભ્યાસ કર્યો તો તેઓ વિશ્વના સર્વશ્રેષ્ઠ વૈજ્ઞાનિકની હરોળમાં આવી ગયા. તેમના પછીની પેઢીઓ વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ તો એમના કરતા પણ ચાર કદમ આગળ વધ્યા. તેઓ શારીરિક રીતે સાવ અપંગ હતા. યુવા અવસ્થામાં જ તેમને હાથ પગ તથા જીભનો લકવા થઈ ગયો. તેઓ ફક્ત મગજથી વિચારી શકતા. તેમણે પોતાના અદ્રમ્ય ઈચ્છા શક્તિથી બ્રહ્માંડમાં સૌથી ગૂઢ રહસ્યોને ઉકેલવાનો નિશ્ચય કર્યો. તેમની વૈજ્ઞાનિક શોધના કારણે તેમણે આ યુગના આઇન્સ્ટાઇન કહેવામાં આવ્યા. બ્રહ્માંડની ઉત્પત્તિથી માંડીને બ્લેક હોલ્સ તથા એલિયન્સ વિશેના તેમના વિચારોને લોકો બહુ ગંભીરતાપૂર્વક સાંભળે છે. તેમના અનેક પુસ્તકો બેસ્ટ ટેલર થઈ ગયા છે. પ્રચંડ સંકલ્પ તથા કઠોર પરિશ્રમના બળે રોકફેલર સાવ કંગાળ મનુષ્યમાંથી ધનકુબેર બની ગયા હતા. તેમનો જન્મ સાવ ગરીબ ઘરમાં થયો હતો. બાળપણમાં તેમના પિતાજીનું અવસાન થઈ ગયું હતું. વિધવા માતા મરઘા ઉછેરીને ઘરનું ગાડું ગબડાવતી હતી. રોકફેલર માના કામના મદદ કરતો. એની સાથે સાથે બીજા એક મરઘા ઉછેર કેન્દ્રમાં તે નોકરી કરવા લાગ્યો. એમાંથી જે પૈસા મળતા તે એક કીટલીમાં ભેગા કરતો. એક દિવસ તે પૈસા ગણ્યા તો $200 થયા. આથી તેમના આનંદનો પાર ન રહ્યો. બાળક રોકફેલરને એમાંથી ધનવાન બનવાનો ગુરુ મંત્ર મળી ગયો. તેણે ધનવાન બનવાના સપનાને સાકાર કરવા માટે અપાર ધીરજ સાથે આગળ વધતા રહ્યા. એક દિવસ તેઓ અમેરિકાના ધનવાનોની શ્રેણીમાં સામેલ થઈ ગયા. તેમણે બીજા બધા ધનવાનો કરતા પોતાની એક આગવી ઓળખ ઊભી કરી. એનો આધાર હતો ઈશ્વરમાં અગાઢ વિશ્વાસ અને પરોપકારની ભાવના. આ બંને બાબતમાં તેમણે માનવીય ગૌરવથી યુક્ત રાખ્યા. ઉપાસના રોકફેલરના જીવનનું અભિન્ન અંગ હતી. તેઓ ઉપાસના કર્યા વગર કદાપી ભોજન કરતા ન હતા. તેમણે શાળામાં બહુ અભ્યાસ કર્યો નહોતો, પરંતુ પોતાના બૌદ્ધિક તથા નૈતિક વિકાસ અને આત્માની ઉન્નતિ માટે તેઓ સતત શ્રેષ્ઠ સાહિત્યનો અભ્યાસ કરતા હતા. તેઓ ધનને ઈશ્વર આપેલી વિભૂતિ માનતા હતા અને જરૂરિયાત વાળા સુપાત્ર લોકોને ઉદારતાપૂર્વક મદદ કરતા હતા. એ જમાનામાં તેઓ સૌથી મોટા દાનવીર ગણાતા હતા. એમણે જીવનમાં લગભગ 3 અબજ રૂપિયા દાનમાં આપ્યા હતા. શિક્ષણથી માંડીને ચિકિત્સા ક્ષેત્રમાં તેમણે કરેલા પરોપકાર માટે માનવ જાત તેમની ઋણી રહેશે. રોકફેલરને કદાપી ધનનું અભિમાન આવ્યું નહોતું. તેઓ એટલા બધા ધનવાન હોવા છતાં પણ સાવ સામાન્ય અને પ્રાકૃતિક જીવન જીવતા હતા. તેથી તેઓ સ્વસ્થ સુખી અને પ્રસન્ન જીવન જીવતા 97 વર્ષ જીવ્યા. આજે તેમનું જીવન ગરીબ તથા ધનિક બંને પ્રકારના લોકો માટે પ્રેરણા સ્ત્રોત છે. શારીરિક માનસિક તથા આર્થિક જીવનની જેમ આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ એવા કેટલાય સ્ત્રી પુરુષો થઈ ગયા જેમણે પોતાની પાછલા કલંકિત જીવનની કાચરી ઉતારીને એક નવા પવિત્ર જીવનની શરૂઆત કરી અને આધ્યાત્મિક વિકાસના ઉચ્ચ શિખરે પહોંચ્યા હતા. સંત
ઓગસ્ટિન એવા જ પશ્ચિમના સંત થઈ ગયા. એમનું પૂર્વ જીવન તમામ પ્રકારની કુટેવોથી ભરેલું હતું. દારૂથી લઈને નશાખોરી વિષયાગમન સુધીના ડાઘ એમને લાગેલા હતા. પરંતુ એમના હૃદયમાં આ ગંદા જીવન પ્રત્યે વૈરાગ્યનો ભાવ જાગ્યો, કારણ કે તેઓ ઈશ્વરના ભક્ત તથા સંત જેવું પવિત્ર અને નિષ્કલંક જીવન જીવવા ઈચ્છતા હતા. પતનના દરેક પ્રસંગે તેમનો શ્રેષ્ઠ જીવન જીવવાનો પોકાર ત્રિવ્યતર બનતો ગયો. છેવટે તેમણે જન્મ જન્માંતરોની ગંદકીની દિવાલ તોડીને શુદ્ધ અને પવિત્ર જીવન જીવવા માંડ્યા. તેમનો આધ્યાત્મિક કાયાકલ્પ થઈ ગયો અને તેઓ આધ્યાત્મિક માર્ગ ખૂબ આગળ વધ્યા. પોતાના જીવન પરિવર્તનની માર્મિક અનુભૂતિઓ તેમણે તેમના ધ ઇન્ફેશન નામના ગ્રંથમાં લખી છે. તેમણે પાછલા જીવનનો સંપૂર્ણ રીતે ત્યાગ કરી દીધો અને મધ્યકાલીન યુરોપમાં આધ્યાત્મિક પ્રકાશ ફેલાવવા ને પોતાની દેવીય પ્રભાવ અને અનેક લોકોના જીવનને પ્રકાશિત કર્યું. આજે પણ તેઓ અનેક લોકો માટે પ્રકાશ તથા પ્રેરણાના સ્ત્રોત છે. ભારતમાં તુલસીદાસ તથા સુરદાસની કથા પણ કંઈક આવી જ છે. ડાકો અંગુલીમાલ તથા આમ્રપાલી નામની વેશ્યાના જીવનની કથા પણ બધા જાણે છે. તેમણે પોતાના જીવનને સંપૂર્ણ રૂપે બદલી નાખ્યું અને પોતાની અંદર રહેલા દેવત્વને જાગૃત કરી દીધું. માણસ દેવોને પણ દુર્લભ એવા માનવ જન્મ મેળવીને પોતાને દિનહીન માની કલંકિત જીવન જીવે તે યોગ્ય નથી. માનવ શરીરમાં એવા અદ્ભુત ખજાનો છે કે માણસ એમાં જે જોઈએ એવું વરદાન મેળવી શકે છે. એ માટે માણસે પ્રચંડ સંકલ્પ કરીને અપાર ધૈર્ય તથા પુરુષાર્થની સાથે આગળ વધવાનું જરૂરી છે. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.